અમિત 2019 જ્યારે યોજાઈ રહ્યું છે અને તેવા સંજોગોમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અત્યારે જે વાત કરવામાં આવે તો તમામ જે તૈયારીઓ જે ચાલી રહી છે તે અંગેનું નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી જાતે જ અહીં આવ્યા છે. મહાત્મા મંદિર ખાતે તમામ જે જગ્યાઓ છે, તમામ જે હોલ્સ છે, તમામ જે રૂમ્સ છે, તે તમામ રૂમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે પણ નિરીક્ષણ થયું છે તે તમામ નિરીક્ષણ મુખ્યમંત્રીની સીધી નજર હેઠળ થઈ રહ્યું છે. જે પરિસ્થિતિ છે તમામ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. આખરે પ્રધાનમંત્રી અહીં આવવાના છે અને વાઇબ્રન્ટ સમિટની સાથે સાથે ગ્લોબલ ટ્રેડ શોનું પણ જ્યારે તેઓ ઓપનિંગ કરવાના છે તેવા સંજોગોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તે અંગેની તૈયારીઓનો જે આખરી ઓપ છે તે જોવા માટેનું નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જે રીતે 8 વાઇબ્રન્ટ સમિટ યોજાયા છે અને 9મો વાઇબ્રન્ટ સમિટ જેવા યોજાવા જઈ રહ્યો છે તેવા સંજોગોમાં ચાલુ વખતે આંતરરાષ્ટ્રીય સ્તરનું આખું આ વાઇબ્રન્ટ સમિટ યોજાય તે અંગેનું આયોજન કરવામાં આવ્યું છે. ન માત્ર ગુજરાત કે દેશ પૂરતું આ વાઇબ્રન્ટ સમિટ સીમિત રહેશે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એનું નામ અવ્વલ બને તે અંગેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. 22 દેશના ડેલિગેશન અહીં આવવાના છે. તો બીજી તરફ વાત કરીએ તો પાકિસ્તાની ડેલિગેશન પણ અહીં આવી રહ્યું છે, તે વાત પણ અત્રે અહીં મહત્વની છે. અને તેવા સંજોગોમાં આખી જે સુરક્ષા વ્યવસ્થા છે, આખું જે આયોજન છે તે તમામ આયોજન પર ચાંપતી નજર રાખવામાં આવે, તમામ આયોજનની જે વ્યવસ્થા જળવાઈ રહે તે અંગેનું નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી અહીં આવી પહોંચ્યા છે. કેમેરા પર્સન મનીષ કડિયા સાથે નિર્મલ દવે, TV9 ગાંધીનગર.